MySQL માં આગળ લઈએ, ડિઝાઇનિંગ ઓફ ટેબલ્સ વિથ કમાન્ડ લાઇન, જેમાં શો ડેટાબેઝ, જેથી ડેટાબેઝનું લિસ્ટ જોવા મળશે. આ ડેટાબેઝમાંથી જેનો ઉપયોગ કરવો હોય તેને ઉપયોગમાં લેવું પડશે, તે માટે યુઝ કમાન્ડનો ઉપયોગ કરીશું. જેમ કે યુઝ ડેટાબેઝનું નામ MySQL, ડેટાબેઝ ચેન્જ મેસેજ જોવા મળે છે. હવે આ ડેટાબેઝમાં કેટલા ટેબલ છે તે જાણવું હોય તો કમાન્ડ શો ટેબલ્સ, જેથી કરંટ ડેટાબેઝમાં કેટલા ટેબલ છે તેનું લિસ્ટ જોવા મળશે, જેમાં શરૂઆતમાં ટેબલ્સ ઇન ડેટાબેઝનું નામ આપેલું હશે અને નીચે આ પ્રકારનું લિસ્ટ જોવા મળશે. ટોટલ 38 ટેબલ અવેલેબલ છે. ત્યાર પછી શો ડેટાબેઝ, આ વખતે કોપા અંડરસ્કોર ટેસ્ટ તે ડેટાબેઝનો ઉપયોગ કરીશું જે આપણે અગાઉના લેક્ચરમાં બનાવેલ. યુઝ કોપા અંડરસ્કોર ટેસ્ટ, મેસેજ જોવા મળે છે ડેટાબેઝ ચેન્જ. ચેક કરીશું આ ડેટાબેઝમાં કોઈ ટેબલ છે કે નહીં. શો ટેબલ્સ, એમ્પ્ટી સેટ, મતલબ આપેલ ડેટાબેઝમાં કોઈ પણ ટેબલ નથી તો ટેબલને બનાવીશું. ક્રિએટ ટેબલ, ટેબલનું નામ આપીશું ત્યાં. ઉદાહરણ તરીકે કોપા અંડરસ્કોર એક્સપર્ટ્સ, કૌંસ કરીશું. પહેલું કોલમ નંબર, તે માટે ડેટા ટાઈપ ઇન્ટ લઈશું. તે જ રીતે અલ્પવિરામ કરીને ફર્સ્ટ નેમ, તેના માટે પણ ડેટાબેઝ લઈશું. 255 નંબર્સ લઈશું. તે જ રીતે લાસ્ટ નેમ, તે માટે પણ ડેટાબેઝ ટાઈપ આપીને 255 કેરેક્ટર અને સિટી વેર કેર 255, કૌંસને બંધ કરીશું, સેમિકોલન, એન્ટર. ક્વેરી ઓકે, મતલબ ટેબલ બની ગયેલ છે. ક્રોસ ચેક કરવા માટે ડિસ્ક્રાઇબ DESC ટેબલનું નામ આપીશું, કોપા અંડરસ્કોર એક્સપર્ટ્સ, જેથી તે ટેબલનું ફોર્મેટ આ મુજબ જોવા મળશે. ફિલ્ડ ટાઈપ નલ, કી ડિફોલ્ટ અને એક્સ્ટ્રા. અલ્ટર ટેબલ કોપા એક્સપર્ટ્સ, જેમાં એડ કરીશું એક નવી કોલમને એજ્યુકેશન, તે માટે ડેટા ટાઈપ આપીશું વેર કેર 2 અથવા 255 કોલન, જેથી આપેલ ટેબલમાં આ કોલમ અથવા ફિલ્ડ એડ થશે. ક્રોસ ચેક કરવું હોય તો ફરીથી આપીશું ડિસ્ક્રાઇબ, તો નીચે એજ્યુકેશન લાઇન એડ થયેલી ટેબલમાં જોઈ શકો છો. તે જ રીતે હજી પણ એક ફિલ્ડ એડ કરવી હોય તો અગાઉના કમાન્ડ પર જઈશું, ત્યાં કમાન્ડમાં ફેરફાર કરીશું. મોબાઈલ 255 એન્ટર આપતા મોબાઈલનું ફિલ્ડ પણ એડ થશે. ક્રોસ ચેક કરવું હોય તો ડિસ્ક્રાઇબ આપીશું. આ પ્રમાણે એજ્યુકેશન મોબાઈલને એડ કર્યા છે. હવે કોઈ ડેટા ટાઈપને બદલવી હોય તો તે માટે પણ અલ્ટર ટેબલ, ટેબલનું નામ આપીશું કોપા અંડરસ્કોર એક્સપર્ટ્સ, ત્યાં આપીશું મોડિફાય. મોડિફાયમાં મોબાઈલ અને ટાઈપમાં આપીશું ઇન્ટ. ક્વેરી ઓકે, મતલબ ચેન્જ થઈ ગયેલ છે. ક્રોસ ચેક કરીશું. હવે જોઈ શકો છો મોબાઈલમાં ટાઈપ ઇન્ટ જોવા મળે છે. આ જ પ્રકારે જો કોઈ ફિલ્ડની જરૂર ન હોય તો તેને દૂર પણ કરી શકાય. અલ્ટર ટેબલ કોપા અંડરસ્કોર એક્સપર્ટ્સ, ડ્રોપ કોલમનું નામ આપીશું, કોલમ અને કોલમનું નામ મોબાઈલ, કોલમ કીવર્ડ જરૂરી છે. ક્વેરી ઓકે, મતલબ મોબાઈલ રિમૂવ થઈ ગયેલ છે. ક્રોસ ચેક કરીશું તો હવેના ટેબલમાં મોબાઈલ ફિલ્ડ જોવા મળતું નથી. આ જ પ્રકારે હજી કોઈ ફિલ્ડ રિમૂવ કરવું હોય તો અગાઉના સ્ટેટમેન્ટ પર જઈશું એરો ક્યુ દ્વારા, જ્યાં નામ ચેન્જ કરીશું એજ્યુકેશન, જેથી
એજ્યુકેશન ફિલ્ડ ફંડ દૂર થશે. ફરી ક્રોસ ચેક કરીશું ડિસ્ક્રાઇબ આપીને. હવે એજ્યુકેશન ફિલ્ડ પણ જોવા મળતું નથી. ત્યાર પછી શો ટેબલ્સ. હાલ ડેટાબેઝ કોપા અંડરસ્કોર ટેસ્ટમાં એક જ ટેબલ જોવા મળે છે, તે ટેબલને પણ દૂર કરી શકાય છે. તે માટે ડ્રોપ ટેબલ અને ટેબલનું નામ આપીશું કોપા અંડરસ્કોર એક્સપર્ટ્સ સેમિકોલન. ટેબલ દૂર થઈ ગયેલ છે, ક્રોસ ચેક કરીશું શો ટેબલથી. એમ્પ્ટી સેટ મતલબ આપેલ ડેટાબેઝમાં એક પણ ટેબલ નથી. આ ડેટાબેઝમાં કોઈ ટેબલ છે કે નહીં તે ચેક કરવું હોય તો તે માટે ડિસ્ક્રાઇબ આપીને ટેબલનું નામ આપીશું. જેમ કે ડિસ્ક્રાઇબ કોપા અંડરસ્કોર એક્સપર્ટ્સ. ડઝન્ટ એક્ઝિટ મતલબ આ પ્રકારનું ટેબલ હાલ એક્ઝિટ નથી આ ડેટાબેઝમાં, તો તે નામનું ટેબલ બનાવી શકાય છે. આમ કોઈ ટેબલ છે કે નહીં તે ચેક કરવું હોય તો પણ આ પ્રકારે ડિસ્ક્રાઇબ આપીને ટેબલનું નામ આપીને ચેક કરી શકાય છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.